માણસો માફ કરી દેતા હોય છે પણ ભગવાન નહીં. ભગવાન ના કરે તમને લોકોને કાલે કોઈ પણ તકલીફ થાય અને તમને મારી જરૂર પડે ને તો મારી પાસે આવતા પહેલા એ સ્મશાને જજો જ્યાં હીરાબાની ચિતા સળગી છે. એમની માફી માંગજો. અને બીજું, હીરાબાની અસ્થિઓ નદીમાં નહીં પધરાવતા જ્યાં સુધી તમારી લોકોની આંખમાં સાચા આંસુ નહીં આવે ને ત્યાં સુધી મારા હીરાબાની આત્માને શાંતિ નહીં મળે. સારું થયું ચાલી ગઈ હો, બાકી થોડી વધુ હજી રોકાત ને તો છાતી બેસી જાત મારી તો. એ બધું છોડો બાપુ, આપણે તો આજે કરોડપતિ બની ગયા. સાચી વાત. કરોડપતિ એ કેવી રીતે? અરે ભાઈ વાહ સરસ્વતી, તું તો વડ સાસુ થઈ ગઈ. એટલે તમારી ઉંમર થઈ ગઈ હવે ડોશી. શોધનના દાદાજી આજે બહુ જ મૂડમાં છે. સાચે પપ્પા આજે બહુ જ ખુશ છે અને હું પણ. ચાલો આપણને શોધન અને શ્રુતિ બોલાવે છે. અચ્છા ઓકે, હા અમે આવી. કૈલાશ, શું છે? આ મારા પતિ છે. કૈલાશ, મહેમાનોનું ખૂબ ધ્યાન રાખજો. જમણવારમાં કોઈ કમી ના રહેવી જોઈએ. ફરસાણથી લઈને સ્વીટથી લઈને પાપડથી લઈને ચટણી સુધી છોકરાવાળાઓને ખોટું લગાડવાનો મોકો ન મળવો જોઈએ. આ પતિ છે, આ મારું ઘર છે. તમે જે ઉભા છો ને એ મારા ઘરનું આંગણું છે. અને આ મારી દીકરી છે શ્રુતિ. વેલ સેટ. પતિથી લઈને બેંક બેલેન્સ સુધી વેલ સેટ. આમ જોવા જઈએ ને તો કોઈના વિના કઈ અટકી નથી જતું. અમારા ગળામાં મંગળસૂત્ર તો છે પણ પતિ ક્યાં છે એ ખબર નથી. ગળામાં મોતીઓનો હાર, ચમચમતી સાડી અને ઘરમાં દસ દસ નોકરો હોવા છતાંય સાથીનું સિંદૂર જાતે પૂરવું પડે ને, એનાથી મોટી કમનસીબી બીજી કોઈ નહીં. ખરેખર માનવું પડે, સહનશીલતા છે તમારામાં ખૂબ. બાકી મને જો કોઈ કે આવું કહ્યું હોય ને તો એક મિનિટ એના ઘરના આંગણે ઉભી રહું. સાચે જય શ્રી કૃષ્ણ. મારી દીકરી હશે તમારા ઘરે અને તકલીફ ન પડવી જોઈએ. અને મારા બોલેલાનો ગુસ્સો જો એની પર ઉતાર્યો ને તો મારી દીકરી તો પાછી આવશે, સાથે તમારા દીકરાને લઈને આવશે. જય શ્રી કૃષ્ણ. વેવાણ ચલો, બધા તમારી વેટ કરી રહ્યા છે ત્યાં. એમ જ કાંટો વાગ્યો હતો, જરા કાઢી નાખ્યો મેં.
ચાલ. તમારા ગળામાં મંગળસૂત્ર તો છે, પણ પતિ ક્યાં છે એ ખબર નથી. ગળામાં મોતીઓનો હાર, ચમચમતી સાડી અને ઘરમાં દસ દસ નોકરો હોવા છતાંય સાથીનું સિંદૂર જાતે પૂરવું પડે ને, એનાથી મોટી કમનસીબ બીજી કોઈ નહીં. મારી દીકરી તો પાછી આવશે, સાથે તમારા દીકરાને લઈને આવશે. બેન, 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 તમને શોધનભાઈ શોધતા હતા. હું ઘરે જાઉં છું. અરે પણ બેન, જમવાનું? મારી તબિયત ઠીક નથી, હું ઘરે જાઉં છું. ઠીક છે, હું શોધનભાઈ ને બોલાવું છું. ગજિયા, મેં તને કહ્યું ને, કોઈને બોલાવવાની જરૂર નથી. ઘરમાં પ્રસંગ છે ને, હું નથી ઈચ્છતી કે મારે લીધે પ્રસંગ બગડે. હું જાઉં છું. ના હા બેન, તમારી તબિયત ઠીક નથી ને, તો હું પણ આવું છું. ચાલો. અરે ભાઈ, છોકરી વાળાઓ, મને જલ્દી ખાવાનું આપો, ખાવાનું આપો, મને બહુ ભૂખ લાગી છે. આ તો ચાલો, જમવાનું તૈયાર. આજે તો છે ને, ભૂખા કાઢી નાખવા છે. યુ નો, પહેલાના જમાનામાં તો એવું હતું કે છોકરાઓ વાળાઓ છોકરીઓના ઘરનું પાણી પણ નહોતા પીતા. નહીં નહીં નહીં, મેંગો મઠો માટે આવું નથી બોલાયું. રંજીતભાઈ, તમે પાણીની વાત કરો છો, તમે તો પોતે જ છોકરીના ઘરે રહો છો. હા, કૈલાસ, એ અમારા સ્પેશિયલ જમાઈ છે. મારે તો જમવાનું રહી ગયું. આજે તો હું જોરદાર જમવાનો હતો, કે હું સરસ સરસ જમવાનું હતું. મારા હાથનું જમી જમીને તો હું રોજ કંટાળી ગયો હતો. કઈ નહીં, ગાડી તો લઈ લેવી ડ્રાઈવર ને કહીને. એક દિવસ તમારે કારણે મારે મારો હક છોડવો પડ્યો હતો. પ્રદ્યુમન અને પરિવારને છોડવું પડ્યો હતો. તમને યાદ હશે જ, તમારા આવવાના કારણે મારે પ્રદ્યુમન અને મહેતા પરિવારનું ઘર કેવી રીતે છોડવું પડ્યું હતું છે ને યાર. હું ધારું ને તો તમને અહીંયા પગ પણ ના મૂકવા દઉં. આ મારા પતિ છે, આ મારું ઘર છે. તમે જે ઉભા છો ને, મારા ઘરનું આંગણું છે. મારી દીકરી છે શ્રુતિ. વેલ સેટ. પતિથી લઈને બેંક બેલેન્સ સુધી વેલ સેટ. આમ જોવા જઈએ ને તો કોઈના વિના કઈ અટકી નથી જતું. હવે તો રિક્ષા પણ નહીં મળે. શું થયું બેન? બેન શું થાય છે? બેન, અરે કોઈ છે? કોઈ છે ભાઈ? શું થયું બેન? બેન, અરે કોઈ છે? કોઈ છે ભાઈ? અરે કોઈ આવો, કોઈ મદદ કરો. અરે કોઈ આવો ભાઈ, કોઈ મદદ કરો. અરે આવો ભાઈ. બેન, બેન શું થયું? બેન, 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 બેન શું થયું? બેન, બેન આંખ ખોલો. બેન આંખ ખોલો. બેન કોઈ મદદ કરો ભાઈ, કોઈ તો મદદ કરો. અરે કોઈ છે? અરે અરે કોઈ મદદ કરો.